સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નામીનપુર ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય દ્વારા આવનાર ધોરણ 10 ની પરીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી 415 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રાંતિજના અમીનપુર ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય દ્વારા તારીખ 11/2/2024 રવિવારના રોજ આવનાર બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પરીક્ષાને લઈને જે ડર રહેલો હોય છે તે માટે પરીક્ષાનું મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ તથા તાલુકામાંથી કુલ 415 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં આજે તક્ષશિલા વિદ્યાલય ખાતે લેવાયેલ પરીક્ષામાં 400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માહિતી આપી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરવામાં આવ્યો હતો. તો આબેહુ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં સુપરવાઇઝર સ્કોડ ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર તથા સપ્લિમેન્ટરીની અંદર ભરવાની માહિતી અને પરીક્ષાને લઈને જે બાળકોમાં હાવ હોય છે જેને દૂર કરવાનો શાળા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો તક્ષશિલા વિદ્યાલય દ્વારા સ્કૂલ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તો વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. તો આ મોક ડ્રિલ દ્વારા પરીક્ષા આપેલ બાળકોનો ઉત્સાહ વધ્યો છે અને પરીક્ષાને લઈને ડર દૂર થયો હતો. તો આ પ્રસંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન ડી એસ પટેલ, તક્ષશિલા વિદ્યાલયના આચાર્ય પટેલ વિનોદભાઈ મથુરભાઈ, ટ્રસ્ટી પટેલ ભાવેશભાઈ શંકરભાઈ, ટ્રસ્ટી પટેલ મુકેશભાઈ અસંતભાઈ, કેમિસ્ટ્રી શિક્ષક પટેલ રોનકભાઈ વિષ્ણુભાઈ, શિક્ષિકા પટેલ જયમિનીબેન રાઠોડ કુસુમબેન તથા સમગ્ર સારા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશ્વરી, પ્રાંતિજ. એબી પટેલ, આચાર્ય શ્રી શ્રી વી એચ પટેલ હાઈસ્કૂલ પિલુદરા, તક્ષશિલા વિદ્યાલય કલાચકની અંદર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે બોર્ડની ઓક્સિજનની અંદર બોર્ડ પ્રતિનિધિ તરીકે આવેલું છું. મેં જોયું તો અહીંયા 400 બાળકો સ્ટાન્ડર્ડ અને બેઝિક ફણિસની પરીક્ષા આપી રહ્યા છે. તમામ માધ્યમિક શિક્ષણ બોર્ડ જે પદ્ધતિથી પરીક્ષા લે છે એ પદ્ધતિથી પાસપોર્ટ પુરવણી સ્ટીકર સુપરવાઇઝરની વ્યવસ્થા અને બાળકોને એમના બૂથ પણ બહાર પાડવામાં આવેલા છે અને આ રીતે છેલ્લા 3-1 વર્ષથી તક્ષશિલા વિદ્યાલય પલ્લાચર આ પ્રકારનું મોકડ્રિલનો જે પ્રયોગ કરે છે તેનાથી જે બાળકો અહીં આવે છે એ બાળકોને ચોક્કસ 2024 જે પરીક્ષા આપશે એની અંદર પરીક્ષાનો જે હાવ ડર એ દૂર થશે એવી હું ચોક્કસ આજના તબક્કે મારા પ્રતિભાવમાં વાત કરીશ. તક્ષશિલા વિદ્યાલય અમીનપુર પ્રાંતિજ ખાતે આજે લગભગ 400 જેટલા બાળકોની ધોરણ 10 બોર્ડની જાહેર પરીક્ષાના સંદર્ભે બાળકોનો ડર દૂર થાય તે માટે અને એમને પ્રેક્ટિસ થાય તે માટે એક મોક ટેસ્ટનું આયોજન થયું છે. એમાં બોર્ડની જાહેર પરીક્ષાની જેમ જ ઉત્તરવહી એમની હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર અને 01 પત્રક આવી જ બધી જ પ્રક્રિયા જે બોર્ડમાં થાય એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. તક્ષશિલા વિદ્યાલય એ અમીનપુર અને પલ્લાચની વચ્ચે આવેલી છે, મધ્યમાં આવેલું છે અને આજુબાજુના લગભગ 20 કિલોમીટર એરિયામાંથી બાળકો પોતાની રીતે અહીંયા પરીક્ષા આપવા માટે આવેલા છે. આ તબક્કે તક્ષશિલા વિદ્યાલયના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી અને સૌ શિક્ષક મિત્રોને આ આયોજન માટે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આના આધારે આવનાર સમયમાં બાળકોને એક મહત્ત્વનો આત્મવિશ્વાસ ઊભો થશે એવી અપેક્ષા છે. નમસ્કાર, હું રોનક પટેલ, તક્ષશિલા વિદ્યાલય કેમેસ્ટ્રી ફેકલ્ટી. છેલ્લા 3-1 વર્ષથી તક્ષશિલા વિદ્યાલયમાં બોર્ડની જાહેર પરીક્ષા 10માની જે હોય છે એની એક પૂર્વ તૈયારી રૂપે વિદ્યાર્થીઓને પેપર કેવી રીતે લખાય, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર આ સમજાય એ હેતુથી છેલ્લા 3-1 વર્ષથી તક્ષશિલા વિદ્યાલય સાયન્સ પરિવાર દ્વારા બોર્ડ મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે. આજે પણ એ પ્રકારે બોર્ડ મોકડ્રિલનું આયોજન કર્યું હતું, જેમાં રજીસ્ટ્રેશન ઓછા થયા હતા થોડા, પણ 400 ઉપર સંખ્યા આજે હાજર હતી અને ઘણા આજુબાજુના શાળાઓના પ્રિન્સિપાલ મિત્રો અને શિક્ષક મિત્રો, વાલીઓ મિત્રો બધાએ એમને
અહીંયા જોયું અને એમને સારા પ્રતિભાવો આપ્યા. આ જે બોર્ડની મોક ડ્રિલ આજે થઈ એની અંદર બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર, સપ્લિમેન્ટરી રિસિપ્ટ, સ્કવોડ વગેરે ક્યુઆર કોડ સાથે બધું જ આયોજન કરવામાં આવ્યું હતું. એટલે અમને આશા છે કે જે જે મિત્રોએ, વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે એ આગામી બોર્ડની પરીક્ષાનો એમના મગજમાં રહેલો તમામ પ્રકારનો હાઉ અથવા ડર